स्टैंडर्ड 12th, सब्जेक्ट स्टैंड पार्ट 2, चैप्टर 5, विकलन डिफरेंटेशन, उदाहरण 28। तो इलिस्ट्रेशन 28 छे, जो कोई एक वस्तु नी मांग नु भी थई x इज इक्वल टू 50 माइनस p छेद मा 2 होय तो ज्यारे वस्तु नी किंमत 30 होय त्यारे सीमांत आमदानी शोधो। तो आपणे सीमांत आमदानी शोधवानी छे। तो पहला तो मांगनु विधेय अहीं आगळ आप्युं छे, आपणे ते लखू छुं के मांगनु विधेय x बराबर 50 माइनस p छेद मां 2 अंदर आवुं आपेलुं छे आपणने। तो आपणे अत्यारे हाल मां आ पी ने करता बनावा होय तो शू करी शकीए, तो x ने ऊपर लई लेवाना। तो x ने 2 साथे गुणाकार करू तो 2x थशे बराबर 50 माइनस p एवुं थशे। आपणे पछी आपणे शू करीशुं, आ माइनस p छे ने आम आ राइट साइड छे जमणी बाजू, तो ने लेफ्ट साइड એટલે કે ડાબી બાજુ લઈ જઈશું। तो माइनस पी आम लेफ्ट साइड पर जैसे तो प्लस पी थी जैसे 50 एवं ने एवज लखू छू, ने प्लस 2x आ बाजू जैसे जमणी बाजू तो माइनस 2x थी जैसे। तो अपन आ पी नी वेल्यू पी नी किंमत मड़ी गई। हवे आपणे दाखला नी अंदर जे सीमांत आमदानी आपणे आर शोधवानू होय तेनु सूत्र लखीए आपणे। तो लखू छू आमदानी विधेय, आमदानी विधेय आर बराबर एक्स गुणिया पी अथवा पी इंटू एक्स। तो मैं अत्यारे हाल में जे लख्यू तो तमने एवं थशे के केम भूसी नाख्यू, तो तमारा दिमाग ने गुणाकार ना संबंध में क्रम नु महत्व छे ज नहीं। તમે 4 ગુણ્યા 5 કરો તો 20 અને 5 ગુણ્યા 4 કરો તો પણ 20 થાય, બરાબર છે? પણ તમારા દિમાગની અંદર કેટલીક વસ્તુ ઘર કરી ગઈ હોય, સ્થિર થઈ ગઈ હોય, જો r બરાબર p ઇન્ટુ x બરાબર, ચાલો p ની કિંમત કેટલી છે 50 માઈનસ 2x, હું પાછળ લખું છું p ની જગ્યા પર 50 માઈનસ 2x। तो अत्यारे हाल में आ पी नी वेल्यू लखी अने x नी वेल्यू नथी तो x एवा ने एवा, तो 50 ने x साथे गुणाकार करू तो 50x थशे माइनस आ 2x छे तो 2x ने x साथे गुणाकार करू तो 2x² एवुं थशे। तो अत्यारे हाल में આપણને આ આર મળ્યો, આમદાણી વિધેય આર। હવે આપણે સીમાંત આમદાણી શોધવાની છે। તો જો આપણે સીમાંત આમદાણી, તો પહેલા તો સીમાંત આમદાણી આપણે શોધી નાખીએ, ત્યાં લખું છું સીમાંત આમદાણી ડીઆર બાય ડીએક્સ 50x છે તો 50x નું વિકલન કેટલું થાય તો કે 50 માઈનસ 2x² તો બોલો 2 × 4 અને સાથે x ઉપર 2 છે તો 2 માંથી 1 જાય તો 1 લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી। તો સીમાંત આમદાની dr / dx બરાબર 50 માઈનસ 4x આપણને મળી ગયા। પણ હવે આપણે દાખલાની અંદર હજુ આપણે x ની વેલ્યુ શોધવાની છે। તો જો દાખલામાં કિંમત આપી છે p બરાબર, તો હું તમને લખીને બતાવું। તો જો અહીં આગળ આપણને શું આપ્યું છે, x બરાબર 50 માઈનસ p છેદમાં 2, x અહીં લખું છું x બરાબર 50 x બરાબર 50 માઈનસ p છેદમાં 2, આપણને અંદર જે આપ્યું છે તે લખ્યું જો x ઇઝ ઇક્વલ ટુ 50 માઈનસ p અપન 2,
वस्तुनी किंमत 30 रुपया होय तो वस्तुनी किंमत प्राइस तो 30 रुपया होय तो 50 माइनस पी नी जगह पर हूँ 30 लखीश छेद में 2 लखीश 50 माथी 30 जाए तो केटला तो के 20 अने 20 ना छेद में केटला 2 तो बोलो 20 भाग्या 2 तो केटला आया 10 तो x इज इक्वल टू 10 तो x बराबर 10 मळ्या। હવે શું કરવાનું તે ધ્યાનથી જોજો। હવે આપણે આ સીમાંત આમદાણી શોધી લાયા હતા તો અહીંયા આગળ વાક્ય લખવાનું। શું વાક્ય છે તે જો, જ્યારે વસ્તુની કિંમત 30 હોય ત્યારે સીમાંત આમદાણી શોધો। તો સીમાંત આમદાણી અહીંયા આગળ લખું છું, ચાલો ને, વસ્તુની કિંમત 30 હોય ત્યારે x બરાબર 10 ત્યારે સીમાંત આમદાણી શોધો। તો સીમાંત આમદાણી આપણે શોધવાની છે તો dr બાય dx અહીંયા આગળ આપણે લખી દીધું છે dr બાય dx જો તમે કેટલું લખ્યું છે 50 માઇનસ 4x તો 50 માઇનસ 4x 50 માઇનસ 4x તો બોલો 50 માઇનસ 4 x ની કિંમત તમે શોધી લાયા આગળ કેટલી મૂકવાની છે 10 તો 50 4 ગુણ્યા 10 કરો તો કેટલા થાય 40 તો 50 માંથી 40 જાય તો કેટલા તો કે 10 તો આપણા 10 જવાબ આવ્યો ને પછી અહીંયા આગળ એવું લખી દેવાનું કે અર્થઘટનમાં કે 10 જવાબ પછી 11 એક વધારી દેવાનું કે 11 મો એકમ વેચવાથી થતી આમદાણી આશરે રૂપિયા 10 છે। તો આ સમ્સની અંદર પહેલા સૌ પ્રથમ આપણે શું કર્યું હતું ફરી એકવાર જોઈ લઈએ ફટાફટ। માંગનું વિધેય આપ્યું હતું, આ બે ઉપર લીધા, માઇનસ પી આમ ગયા તો પ્લસ થઈ ગયા, પ્લસ ટુ એક્સ જમણી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા તો પી મળ્યા। તો આમદાણી વિધેય આર નું સૂત્ર લખ્યું પી ગુણ્યા એક્સ, એક્સ ગુણ્યા પી, કોઈ જ વાંધો નહીં, હા તમે પી ગુણ્યા એક્સ લખો કે એક્સ ગુણ્યા પી લખો। હવે પી ની કિંમત અહીં 50 માઇનસ 2 એક્સ લખી દીધું પી ની જગ્યા પર અને એક્સ એવાને એવા લખી દીધા। પછી આ બેનો ગુણાકાર કર્યો તો 50 ગુણ્યા એક્સ એટલે 50x અને 2x ગુણ્યા x એટલે 2x2। પછી આ સીમાંત આમદાણી કે dr / dx નું વિકલન કર્યું તો 50x નું વિકલન 50 અને 2x ના વર્ગ નું વિકલન 2 2 4 અને x ઉપર 2 માંથી 1 જાય તો 1 લખો કે ન લખો કોઈ ફરક પડતો નથી। તો તમારા દાખલાની અંદર કિંમત એટલે પ્રાઇસ p આપેલી છે તો x ની જે રકમ આપી છે ને એ રકમની અંદર 50 માઇનસ p છેદમાં 2 લખી દીધું, p ની જગ્યા પર 30 લખ્યા, બાકી 50 ના છેદમાં 2, આ તો જો 50 ને 2 કોમન ઇવનની વાત છે તો p ની કિંમત માત્ર 30 લખી, 50 માંથી 30 જાય તો 20, 20 / 2 એટલે 10, x બરાબર 10 મળ્યા એ આ જગ્યા પર મૂકવાના છે। ખાલી આ તો લખ્યું છે વ્યવસ્થિત એટલે કે વસ્તુની કિંમત p બરાબર 30 હોય ત્યારે x બરાબર 10 ત્યારે સીમાંત આમદાણી શોધો। તો dr / dx આગળ શોધ્યું હતું 50 માઇનસ 4x તો x ની જગ્યા પર 10 મૂકી દીધા, 10 ગુણ્યા 4 કર્યા તો 40 આવ્યા, 50 માંથી 40 થાય તો 10। તો દરેક સ્ટુડન્ટને આ દાખલામાં કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું। તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।